चैनल ऑफ वडोदरा। मुस्लिम समाज द्वारा ईद उल अधा ने उजवणी निमित्ते ईदगाह मैदान खाते विशेष नमाज अदा करवामां आवी हती। संस्कारी नगरी में तमाम तहेवारो हर्षोल्लास भेर रंगे चंगे मनावामां आवे छे, त्यारे आजे मुस्लिम समाज द्वारा ईद उल अधा की उजवणी करवामां आवी हती। वहेली सवारे ईदगाह मैदान खाते मोटी संख्या में मुस्लिम भाईओए समूह में ईद की नमाज अदा करी हती। तेमज कोमी इखलासभर्युं वातावरण बनी रहे, कोरोना महामारी नाबूद थाय तेवी दुआ पण गुजारवामां आवी हती। साथे ज नमाज बाद मुस्लिम बिरादरोए एकबीजाने गळे मळी ईद मुबारकबादी पाठवी हती। હું વડોદરા શહેર ખતીફ સૈયદ અમીરુલ્લાહ શુકરુલ્લાહ આજે ઈદગાહ મસ્જિદ ઈદગાહ મેદાન ગાજરાવાડી ખાતે આવેલ ઈદગાહ મસ્જિદમાં ઈદની ઈદ ઉલ અઝા જેને બકરીદથી ઓળખવામાં આવે છે એ નમાજ અદા કરવામાં આવી છે। આજે વર્તમાન પરિસ્થિતિમાં વરસાદના કારણે જૂજ સંખ્યામાં લોકોની હાજરી હતી, તેમજ વડોદરા શહેરની મહોલ્લાઓની સોસાયટીઓની મસ્જિદમાં વહેલીસર નમાઝનું આયોજન કરવામાં આવ્યું છે। વરસાદની અતિવૃષ્ટિના લીધેના કારણે અને વહીવટીતંત્રને પણ અનુરૂપ થાય એ હિસાબે દરેક મહોલ્લામાં ટાઈમ વાઇઝ નમાઝ પઢવામાં આવી છે અને વડોદરા શહેરમાં પૂરા ઈદગાહમાં ઈદની નમાઝ છેલ્લે રાખવામાં આવે છે કે જેને નમાઝ અદા ન થઈ હોય, જેને મોકો ન મળ્યો હોય એ લોકો અહીં નમાઝ પઢે છે। બહોળા સમુદાયમાં અહીં જે નમાઝ પઢવામાં આવ્યા એમનો હું શુક્રિયા અદા કરું છું। સાથે સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમોને હું ઈદ મુબારક પાઠવું છું। વડોદરા શહેરની સંસ્કારી નગરીના તમામ લોકોને, તમામ જનતાને, હિન્દુ મુસ્લિમ તમામને હું ઈદ મુબારક પાઠવું છું। આવનારા તહેવારમાં હિન્દુ મુસ્લિમ એકતા થઈને ખભે ખભે મિલાઈને તહેવાર ઉજવે એવી મારી અલ્લાહ તાલા પાસે દુઆ પણ છે અને હું અપીલ પણ કરું છું। સાથે સાથે દુઆ પણ કરું છું કે આ રીતે આપણી વડોદરા સંસ્કૃતિનું નાગરિક સંસ્કાર તરીકે જે ઓળખાય છે નગરી, એનું બિરુદ કાયમ રહે। તેમજ હું વડોદરા શહેરના મુસ્લિમોને એક જાહેર અપીલ કરું છું કે હુકુમત તરફથી જે પશુઓની પ્રતિબિંબ છે એની કતલો ન કરે, એનું બલિદાન ન આપે, એની કુરબાની ન આપે, અને જે બકરા છે અને જેની પ્રતિબિંબ નથી એની કુરબાની કરે પણ એ જાહેરમાં ન કરે, એ રૂલ્સનો ફોલો કરે। આપણા શરિયતમાં, ઇસ્લામમાં એવું કહેવામાં આવ્યું છે, લખવામાં આવેલું છે કે જે દેશમાં, જે વતનમાં તમે રહેતા હોય એ વતનનું રૂલ્સ ફોલો કરવાનું જરૂરી છે। એટલે હું તમામ મુસ્લિમોને હું અનુરોધ કરું છું કે તેઓ કુરબાનીનો કચરો એ હુકુમત તરફથી સ્પેશિયલ ગાડીઓ મૂકવામાં આવેલી છે એમાં નાખે અથવા તો દફનાવી દે અને રસ્તાઓમાં રઝળતું ના મૂકે, કારણ કે શ્વાનો જે ડોગ છે તે આનો રઝળપટ કરી અને ખુલ્લું આપણા શહેરની વર્તમાન સ્થિતિને બગાડે છે। તો આપણે એહતિયાત રાખીએ, કાળજી રાખીએ, એ આપણા બધાની ફરજ પણ છે। આપણે એને નિભાવીશું બી, નિભાવતા આવીએ બી છે, નિભાવીશું બી। તેમજ આજે જે વરસાદ રહી ગયો છે અને ઈદની નમાઝ રૂલ્સનો ફોલો કરે, આપણા શરિયતમાં, ઇસ્લામમાં એવું કહેવામાં આવ્યું છે, લખવામાં આવેલું છે કે જે દેશમાં, જે વતનમાં તમે રહેતા હોય એ વતનનું રૂલ્સ ફોલો કરવાનું જરૂરી છે। એટલે હું તમામ મુસ્લિમોને હું અનુરોધ કરું છું કે તેઓ કુરબાનીનો કચરો એ હુકુમત તરફથી સ્પેશિયલ ગાડીઓ મૂકવામાં આવેલી છે એમાં નાખે અથવા તો દફનાવી દે અને રસ્તાઓમાં રઝળતું ના મૂકે, કારણ કે શ્વાનો જે ડોગ છે તે આનો રઝળપટ કરી અને ખુલ્લું આપણા શહેરની વર્તમાન સ્થિતિને બગાડે છે। તો આપણે એહતિયાત રાખીએ, કાળજી રાખીએ, એ આપણા બધાની ફરજ પણ છે। આપણે એને નિભાવીશું બી, નિભાવતા આવીએ બી છે, નિભાવીશું બી। તેમજ આજે જે વરસાદ રહી ગયો છે અને ઈદની નમાઝ અદા કરવામાં આવી છે, હું અલ્લાહ તાલાનો શુક્ર અદા કરું છું કે તેને અમારી લાજ રાખી, અને હું સમગ્ર વડોદરા શહેરના તમામ લોકોને ફરી ઈદ મુબારક પાઠવું છું। સુંદર જે વહીવટીતંત્ર તરફથી, કોર્પોરેશન તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે એનો હું આભારી છું। તેમજ હું એક જાહેર આ ઇલેક્ટ્રિક મીડિયા જે છે એમના થ્રુ એક અપીલ કરું છું વડોદરા શહેરના મુસ્લિમોને, આ એક જાહેરમાં હું પહેલી વખત કરી રહ્યો છું, તો વડોદરા શહેરના મુસ્લિમ લોકોને હું અનુરોધ કરું છું, અપીલ કરું છું, અરજ કરું છું કે વડોદરા શહેરની આ 400 વર્ષ ઈદગાહ મસ્જિદ છે,
એની સાથે સંલગ્ન ઈદગાહ મેદાન છે. એ ઈદગાહ મેદાનમાં અસંખ્ય જે દબાણ થયેલા છે એને આપણે દૂર કરવા છે સારી રીતે હુકુમતને સાથ સહકાર આપીને. તો જે વકીલ સમુદાય છે મુસ્લિમ સમાજનો, એમને હું અપીલ કરું છું કે તેઓ મને કોન્ટેક્ટ કરે, એમનું માર્ગદર્શન કરે અને નાગરિકનો ધર્મ નિભાવીને વહીવટી તંત્રને સાથ આપી અને ફોલો કરે, એકબીજાનું અનુરૂપ રહી એકતાનું એક બિરુદ છે આપણા વડોદરા શહેરમાં એને જાળવી રાખે અને એ લોકો મને મદદ કરે એવી હું આશા રાખું છું. આવનારા દિવસોમાં કદાચ વિકટ પરિસ્થિતિ થાય તો એ ન સર્જાય એના માટે હું જાહેરમાં અપીલ કરું છું વડોદરા શહેરના તમામ નામાંકિત મુસ્લિમોને કે જે લોકો આ વડોદરા શહેરમાં હોદ્દો ધરાવે છે, જે રાજકીય પક્ષોમાં બી હોદ્દો ધરાવે છે, એમના માધ્યમથી હું આ પ્રશ્ન ઉકેલવા માગું છું. અને વડોદરા શહેરના આ તમામ મીડિયાના, ડિજિટલ મીડિયાનો હું આભારી છું કે તેઓ આજે મહેનત કરીને અહીં આવ્યા છે અને મારી આ જે અવાજ છે સમગ્ર વડોદરા શહેરના નાગરિકોને પહોંચાડે છે એના માટે હું આભારી છું. તમામ મીડિયાને હું મુબારકબાદ કહીશ.